ચલો તો મિત્રો એસએસસી જીડી છે તેની આપણે બરાબર અહીંયા ક્વેશ્ચનની વાત કરીશું ગુજરાત માપેક ઉપર ભાઈ અત્યારે ઓફર ચાલી રહી છે ગુજરાત માપેકમાં તમને ડબલ વેલિડિટી ઓફર મળી જશે કૂપન કોડ મારો એન્ટર કરો જી એ એસ બાર અને છવ્વીસો ને રૂપિયાની અંદર તમને આ જે કોર્સ છે તે મળી જશે રાઈટ ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ને યુટ્યુબ ચેનલ જોઈન કરી લો જોઈ રહ્યા છો તે જોઈન કરી લેવાની છે ચાલો હવે આપણે જે ક્વેશ્ચન આવ્યા છીએ આપણને કહે છે કે જો ત્રણ પંપને દિવસના આઠ કલાક ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતા પાંચ દિવસ લાગે છે જો આ ટાંકી બે દિવસમાં ખાલી કરવી હોય તો ચાર પંપને દિવસના કેટલા કલાક ચલાવવા પડશે ચાલો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું જય માતાજી ભાઈ મહાદેવ ચાલો ભાઈ શું કરીશું ભાઈ આ પ્રશ્નમાં આપણે યસ જો શું વાત કરીએ છીએ ત્રણ પંપની વાત કરીએ છીએ ત્રણ પંપને આપણે બરાબર એમ વન સમજીએ કે આપણને ભાઈ એમ વન આપેલા છે આઠ કલાક એટલે કે ભાઈ એચ વન ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતાં પાંચ દિવસ લાગે છે આપણે આપણે આને શું સમજીએ પાંચ દિવસને તો ભાઈ આ ડી વન જો આ ટાંકી બે દિવસમાં ખાલી કરવી હોય ડી ટુ તો ચાર પંપને એટલે કે ભાઈ એમ ટુ દિવસના કેટલા કલાક ચલાવવામાં આવશે એટલે કે આપણે એચ ટુ ગોતવાના છે અહીંયા તો એમ વન ઇન્ટુ એચ વન ઇઝ ઇક્વલ ટુ ડી વન અને એમ ટુ ઇન્ટુ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ ડી ટુ એમ વન કેટલા છે ભાઈ આપણા પાસે તો ભાઈ ત્રણ પંપની વાત કરે છે આઠ કલાકની વાત કરે છે અને કેટલા ભાઈ પાંચ દિવસ ચલાવવાની વાત કરી રહ્યા છે કેટલા પાંચ દિવસ ચલાવવાની વાત કરે છે બરાબર છે હવે બીજી આપણે વાત કરીએ તો બીજું આપણા પાસે શું આપેલું છે અહીંયા એમ ટુ કેટલા છે ભાઈ ચાર પંપની વાત કરે છે અને એચ ટુ ગોતવાના છે તમારે અને કેટલા દિવસમાં ભાઈ બે દિવસમાં ખાલી કરવાની વાત કરી રહ્યા છે આ રીતે સૌથી પહેલાં તો આપણે લખી લઈશું રાઈટ ચાર ને બે છે ભાગાકારમાં જતા રહેશે તો એચ ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલામાં છે તમને કે ત્રણ ગુણ્યા આઠ ગુણ્યા પાંચ ભાગે આપણે શું કરીશું અહીંયા

ચાલો ત્યારબાદનો વીસમા નંબરનો પ્રશ્ન જોઈએ કે બાર પરીક્ષકો રોજના સોળ કલાક કામ કરી સોળ કલાક કામ કરી અઢાર દિવસમાં ચોવીસ હજાર ઉત્તરવહીઓ તપાસે છે જો ચોવીસ પરીક્ષકો રોજના છ કલાક કામ કરી છત્રીસ દિવસમાં કેટલી ઉત્તરવહીઓ તપાસે તપાસશે ચાલો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું

તબીયત કેવી છે સર સારી છે હવે સારી છે સારી છે ચાલો શું કહે છે આપણને કે ભાઈ બાર પરીક્ષકો બરાબર છે બાર પરીક્ષકો રોજના સોળ કલાક કામ કરી અઢાર દિવસમાં શું કહે છે ચોવીસ હજાર ઉત્તરવય તપાસે છે રાઈટ આપણે આને એમ વન સમજીએ આ છે તમારું બરાબર એચ વન આ છે તમારું ડી વન અને ચોવીસ હજાર ઉત્તરવય તપાસે છે મતલબ કામ કરે છે તો આને આપણે ડબલ્યુ વન સમજીએ રાઈટ સૂત્રથી પહેલાં સમજાવી દઉં છું બધાને કારણ કે શોર્ટકટ તો તમે યાર કરી લેશો એવું કોઈ વાંધો નથી આના અંદર તો ભાઈ એમ વન એચ વન ડી વન ભાગ્યા શું કરીશું આપણે અહીંયા ડબલ્યુ વન કરીશું ઇઝ ઇક્વલ ટુ એમ ટુ એચ ટુ ડી ટુ ભાગ્યા શું કરીશું આપણે ડબલ્યુ ટુ કરીશું બરાબર ડબલ્યુ ટુ કરીશું એપ વન કેટલા છે બાર પરીક્ષકોની આપણે વાત કરી રહ્યા છે એચ વન કેટલા ભાઈ સોળ કલાકની વાત કરે છે ડી વન કેટલા અઢાર દિવસની વાત કરે છે અને એક વર્ક કેટલું કામ કરે છે ભાઈ આ ચોવીસ હજાર ઉત્તર વહી તપાસે છે ઇઝ ઇક્વલ ટુ એમ ટુ કેટલા છે ચોવીસ પરીક્ષકોની વાત કરે છે અહીંયા પછી છ કલાક કામ કરે છે કેટલા દિવસ છત્રીસ દિવસ કરે છે તો કેટલી ઉત્તર વહી તપાસ એટલે કે ડબલ્યુ ટુ આપણને ગોતવાનું અહીંયા કહી રહ્યા છે ડબલ્યુ ટુ અહીંયા ગોતવાનું કહી રહ્યા છે તો શું કરીશું આ ડબલ્યુ ટુ છે આ બાજુ જશે અને આ બંને છે બરાબર આ બંને એ ઓલી બાજુ જતા રહેશે તો ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ચોવીસ ગુણ્યા છ ગુણ્યા છત્રીસ આપણે શું કરીશું બે સોરી બાર ગુણ્યા સોળ ગુણ્યા અને અહીંયા ચોવીસ બરાબર આ બાજુ જાય એટલે વ્યસ્ત થઈ જાય ઓકે હવે આપણે શું કર્યું ભાઈ ઉડાવવાનું ચાલુ કરીએ ચાલો ભાઈ છ તરી અઢાર થશે બરાબર છે બાર તરી છત્રીસ થશે ત્રણ ત્રણ ઉડી ગયા આઠ દુ સોળ આઠ તરી ચોવીસ બરાબર ચોવીસ હજાર ભાગ્યા બે કરો એટલે કેટલા આવશે બાર હજાર આવશે બાર હજાર ગુણ્યા ત્રણ કરો તો બાર કેટલા થાય છત્રીસ થાય તો છત્રીસ હજાર આપણને મળશે કેટલા મળશે છત્રીસ હજાર એટલે કે ભાઈ એ આન્સર તમને મળી જશે અહીંયા એ આન્સર તમને અહીંયા મળી જશે એ આન્સર આપણે અહીંયા મૂકી એકવીસ નંબર નો પ્રશ્ન છે કે જો સાત કરોડિયા સાત જાળા સાત દિવસ બનાવે તો એક કરોડિયાને જાડું બનાવતા કેટલા દિવસ લાગે ચાલો શું લાગે છે આ કેસમાં ચલો સાત કરોડિયા સાત દિવસમાં સાત જાળા સાત દિવસમાં બનાવે છે કેટલા જાળા બનાવે છે સાહેબ સાત જાળા બનાવે કામ કેટલું કરે તો સાત જાળાનું કામ કરે છે બરાબર સમજજો જરા સાત કરોડિયા અને આપણે કહીશું ભાઈ એમ વન સાત જાળા ડબલ્યુ વન સાત દિવસ ડી વન રાઈટ તો એક કરોડિયાને જાળું બનાવતા કેટલા દિવસ લાગે રાઈટ સાત કરોડિયા છે સાત જાળા બનાવે સાત દિવસમાં તો ભાઈ એક ને ઝાડુ બનાવતા હવે કેટલા ઝાડુ બનાવશે કેટલા દિવસ લાગે તો એક કરોડિયાને કેટલા જાડું ઝાડું બનાવવા પહેલાં તો એ ખબર હોવું જોઈએ એક કરોડિયાને એક જાડું બનાવતા બરાબર અહીંયા એક છે એક લખવાનું રહી ગયું છે એક કરોડિયાને એક જ ઝાડું બનાવવું હોય તો એને કેટલા દિવસ લાગશે ઓકે તો સાત સાત તમારા જતા રહ્યા એક એક જતા રહ્યા તો ડી બરાબર કેટલા તમને મળે સાત દિવસ

સર એમ વોન એટલે શું એમ વોન એટલે મેન આપણે કહેતા હોઈએ છીએ બરાબર પુરુષની સંખ્યા એમ એટલે કે ભાઈ મેન કહેતા હોઈએ આપણે બરાબર એમ એટલે મેન કહેતા હોઈએ પણ અહીંયા પુરુષ નથી તો આપણે શું કરોડિયાને એઝ અ માણસ તરીકે બરાબર ગણીને દાખલો ગણતા હોઈએ સૂત્ર માટે બાકી કરોડિયા માટે તમે કે પણ ત્યાં વાપરી શકો એક્સ પણ વાપરી શકો વાય પણ વાપરી શકો ઠીક છે એ બધું પણ યુઝ કરી શકો છો એક છાત્રાલયના કોઠારમાં બસો એંસી વિદ્યાર્થીઓને ત્રીસ દિવસ ચાલે તેટલો અનાજ છે આપણને એવું કહી રહ્યા છે બરાબર છે કેટલા વિદ્યાર્થી છે બસો એંસી વિદ્યાર્થીઓ છે એમ મન આપેલા છે ત્રીસ દિવસ ચાલે તેટલો અનાજ છે જો નવા વીસ વિદ્યાર્થીઓ દાખલ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે બરાબર આ તમારું છે ભાઈ ડી વન બરાબર હવે નવા કેટલા વીસ વિદ્યાર્થી પહેલાં હતા બસો એંસી હવે કેટલા વીસ વિદ્યાર્થી જોડાઈ ગયા એટલે નવા કેટલા ત્રણસો વિદ્યાર્થી થઈ ગયા આ શું છે ભાઈ તમારું એમ ટુ છે રાઈટ અને કેટલા દિવસ ચાલે તો તમારે ડી ટુ ગોતવાના છે તો આપણે લખીએ ભાઈ એમ વન ઇન્ટુ ડી વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇન્ટુ ડી ટુ કેટલા વિદ્યાર્થી બસો ને એંસી વિદ્યાર્થી કેટલા દિવસ સર ત્રીસ દિવસ ત્રણસો વિદ્યાર્થી બીજા નવા વીસ વિદ્યાર્થી નવા જોડાય એટલે ત્રણસો થઈ ગયા અહીંયા અને ડી ટુ તમારે અહીંયા ગોતવાના છે તો ડી ટુ બરાબર તમે શું કરશો ભાઈ અહીંયા બસો એંસી ગુણ્યા ત્રીસ ભાગ્યા ત્રણસો શૂન્ય 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 જતા રહ્યા ત્રણ ત્રણ જતા રહ્યા શું જવાબ મળે અઠયાવીસ દિવસ લાસ્ટ નું એક વાર સમજાવવાનું સમજાવી દઈએ ભાઈ કંઈ વાંધો નથી જો આ ક્વેશનમાં આપણે શું કરીશું કે ભાઈ એમ વન ગુણ્યા ચલો એમ વન જવા દઈએ અહીંયા કરોળિયો છે બરાબર છે જેને આપણે શું કહીએ સ્પાઈડર મેન કહીએ સ્પાઈડર કહીએ કરોડિયાને હા વેલકમ તુષાર કરોડિયાને આપણે સ્પાઇડર કહીએ છીએ તો આપણે શું કરીએ એના માટે એસનો ઉપયોગ કરીએ એસ વન બરાબર છે આના માટે આપણે એસ વનનો ઉપયોગ કરીએ ચાલો રાઈટ પછી કેટલા સાત જાળા બનાવે છે એટલે કેટલું કામ કરે છે ભાઈ રાઈટ કામ કેટલું કરે છે સાત જાળાનું કામ કરે છે આપણે અહીંયા ડબલ્યુ લખી દઈએ વર્ક લખી દઈએ પછી ડી વન ગુણ્યા ડી વન ઇઝ ઇક્વલ ટુ એસ ટુ ઇન્ટુ ટુ ભાગ્યા ડબલ્યુ ટુ કેટલા કરોડિયાની વાત થાય છે સાત કરોડિયાની વાત થાય છે કેટલા દિવસ સાત દિવસ કામ કરે છે કેટલા જાડા બનાયા સાત જાડા બનાવ્યા બરાબર અહીંયા સાત મૂક્યા ઇઝ ઇક્વલ ટુ એસ ટુ કેટલા ભાઈ એક કરોડિયો છે રાઈટ કેટલા દિવસમાં એક જાડું બનાવશે સાત જતા

જો એ અને બી ભેગા મળીને એક કામ પૂરું કરતાં વીસ દિવસ અને બી અને સી ભેગા મળીને બરાબર છે કામ કરતા દસ દિવસ અને સી અને એને ભેગા મળીને કામ કરતાં બાર દિવસ લાગે તો એ બી અને સી ત્રણેયને સાથે મળીને કામ કરતાં કેટલો દિવસ લાગે શું થઈ શકે છે ભાઈ અહીંયા બોલો જો એ અને બી ભેગા મળીને એક કામ પૂરું કરતા વીસ દિવસ બરાબર છે જુઓ આ પ્રશ્નને આપણે ગણવો હોય તો કઈ રીતે ગણીશું જોઈ લેજો રાઈટ એ વત્તા બી બી વત્તા સી એ વત્તા સી બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય શું મળે કુલ કાર્ય મળે ગુણ્યા બરાબર કુલ કાર્ય હવે એ બી સી છે રાઈટ આ લોકો એક એક કાર્ય કરે છે અને એક ભૈયા વીસ દિવસનો સમય લે છે પછી બી અને સી દસ દિવસનો સમય લે છે બી સી અને બાર દિવસનો સમય છે આ લોકોની કાર્યક્ષમતા કેટલી તો એક ભાગ્યા વીસ અને એક ભાગ્યા દસ અને એક ભાગ્યા બાર બરાબર એવું આપણે કહી શકીએ ભાઈ કાર્યક્ષમતા છે બરાબર આ પ્રમાણે છે પછી આપણે શું કરીશું અહીંયા કે તમે અહીંયા એ વત્તા બી બી વધતા સી અને એ વધતા સી કરો તો આનો સરવાળો કરો એટલે તમને શું મળે અહીંયા કે બે કંશમાં એ બી અને સી હશે શું મળશે અહીંયા તમને બે કંશમાં એ વત્તા બી વત્તા સી મળશે અને એવી જ રીતે તમે જે કાર્યક્ષમતા છે કાર્યક્ષમતાનો ખાલી સરવાળો કરો બરાબર બીજો કોઈનો નથી કરવાનો તો કાર્યક્ષમતાનો સરવાળો કરશો તો તમને અહીંયા મળશે એક ભાગ્યા વીસ વત્તા એક ભાગ્યા દસ વત્તા એક ભાગ્યા બાર હવે શું કરો ભાઈ વીસ દસ અને બાર લસા લઈ લો તો બાર પંચા સાહીઠ થાય અને વીસ વીસ તરી પણ સાઠ થશે દસ છી લઈએ વીસ તસ રંગ સાઈઠ બાર પંચા સાઠ છ ને ત્રણ નવ નવ વત્તા પાંચ કરો એટલે તમને કેટલા મળશે અહીંયા ભાઈ ચૌદ મળશે ભાગ્યા સાહીઠ રાઈટ હવે તમને અહીંયા શું કહેશે કે બે કંસમાં એ વત્તા બી સી એ તમને કેટલા ચૌદ ભાગ્યા સાહીઠ મળે છે તમે શું કરો બે ને આ બાજુ છેદમાં લઈ જાઓ તો તમને અહીંયા શું મળશે ગુણાકારમાં અહીંયા બે મળી જશે રાઈટ તો ચૌદ ભાગ્યા બે કરો એટલે સાત મળે તો સાત ભાગ્યા સાહીઠ તમને અહીંયા શું મળે છે આની કાર્યક્ષમતા મળે છે સાત ભાગ્યા સાહીઠ તમને શું મળે છે કાર્યક્ષમતા મળે છે તમને પ્રશ્ન શું કહે છે કે ભાઈ કામ કરતાં કેટલા દિવસ લાગે કામ કરતાં કેટલા દિવસ લાગે તમને કાર્યક્ષમતા જે મળે છે ખાલી આ ત્રણેયની બરાબર છે આ બેના સિવાયની ખાલી એ વત્તા બી સિની એ સાત ભાગ્યા સાહીઠ મળે છે તો દિવસ કેટલા લાગશે તો એક કામ કરવાનું છે એટલે અહીંયા શું થઈ જશે સાહીઠ ભાગ્યા સાત કરવા હોય આપણે તો શું કરવું પડે ભાઈ ભાગ્યા સાત આપણે કરવા હોય તો આપણે શું કરીશું અહીંયા ભાગાકાર કરીશું કે સિત્તે સિત્તે ઓગણપચાસ ને સાત ઇટા છપ્પન કેટલા ચાર વધ્યા તો સાત દિવસ અને નવમા દિવસનો ચોથો ભાગ્યા ચાર ભાગ્યા સાત ભાગ આ તમને અહીંયા જવાબ મળે તો અહીંયા ખાલી ચાર ભાગ્યા સાત દિવસ લખેલા છે આઠ અહીંયા મિસિંગ છે આઠ અહીંયા ઓપ્શનમાં મિસિંગ છે બાકી સી આન્સર આવશે એટ ફોર બાય સેવન દિવસ બરાબર છે ખાસ પ્રશ્ન એ સમજો પરીક્ષાની અંદર આવી શકે છે મહત્વનો છે રાઈટ ચાલો આગળ વધીશું ચોવીસ નંબર પ્રશ્ન જે આપણને કહી રહ્યો છે શું કે છે કે એ અને બી એ કામ અનુક્રમે છ અને બાર દિવસમાં પૂરું કરે છે બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે પરંતુ કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલાં એ કામ છોડી દેશે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે કામ પૂરું થવાના ત્રણ દિવસ પહેલાં એ કામ છોડી દે છે તો સૌથી પહેલાં તો બી ત્રણ દિવસમાં કેટલું કામ કરશે તમારે ગોતવાનું પછી એના ઉપરથી બીજું બધું ગોતવું પડશે આ પ્રશ્નમાં શું થશે પહેલાં સમજો તમે કે એ અને બી છે આ ભેગા મળીને અમુક દિવસ કામ કરે છે બરાબર પછી એ કામ છોડીને જતો રહેશે અને પછી બી છે એકલો કામ કરે છે ત્રણ દિવસ પહેલાં એટલે કામ ત્રણ દિવસ પહેલાં પતવાનું હતું પણ ભાઈ આ ત્રણ દિવસ પહેલાં મતલબ છોડીને જતો રહ્યો રાઈટ તો બી જે કામ કરશે એ કેટલા દિવસ કામ કરશે પછી ત્રણ દિવસ કામ કરશે બાકીનું કામ રાઈટ હવે બી ત્રણ દિવસમાં કેટલું કામ કરે સૌથી પહેલાં તમારે એક ગોતવું પડે તો બી છે એની કેટલા બાર દિવસમાં કામ કરતો હોય તો એની કાર્યક્ષમતા કેટલી થઈ એક ભાગ્યા બારની થઈ અને ત્રણ દિવસ કામ કરે છે રાઈટ તો ત્રણ ચોક બાર તો એક ભાગ્યા ચાર કામ કરી દેવો છે રાઈટ એક ભાગ્યા ચાર કામ કરી દેવો છે તો બાકીનું કેટલું કામ વધ્યું તો એકમાંથી તમે એક ભાગ્યા ચાર બાદ કરો તો ત્રણ ભાગ્યા ચાર તમને મળે ત્રણ ભાગ્યા જે ચાર કામ કરે છે કોણ કરે છે ભાઈ એ અને બી સાથે બંને સાથે મહિને કરે છે એની કાર્યક્ષમતા કેટલી તો એક ભાગ્યા છની બીની કાર્યક્ષમતા એક ભાગ્યા બારની રાઈટ દિવસે ગોતવા ગોતવાના છે દિવસ ગોતવાના છે કે જે કામ કરી રહ્યા છે કેટલા દિવસ કામ કરી રહ્યા છે અને કેટલું કામ કરી રહ્યા છે ત્રણ ભાગ્યા ચારનું રાઈટ બાર અહીંયા લસા લઈ લો ભાઈ છ દુ બાર વધતા એક ગુણ્યા ડી બરાબર ત્રણ ભાગ્યા ચાર ઠીક છે બે ने કેટલા થશે ત્રણ થશે ભાગ્યા બાર ગુણ્યા ડી બરાબર ત્રણ ભાગ્યા ચાર ત્રણ ચોક બાર થશે તો ડી બરાબર તમને શું મળશે કે ત્રણ ગુણ્યા ચાર ભાગ્યા ચાર 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 જતા રહ્યા તો ત્રણ દિવસ તમને મળે તો મતલબ એ અને બી છે એ લોકો પણ ત્રણ દિવસ કામ કરે છે આપણને કહે છે કે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે બરાબર કુલ કેટલા દિવસ લાગે તો ત્રણ દિવસ એ અને એ લીધા બી એ કેટલા લીધા ત્રણ દિવસ લીધા તો ત્રણ કેટલા છ દિવસ થાય છ દિવસમાં કામ પૂરું થશે છ દિવસમાં કામ પૂરું થશે ચાલો પચીસ નંબર નો પ્રશ્ન છે કે જે ત્રણ પુરુષ અને ચાર સ્ત્રીઓ ચાર સ્ત્રીઓ એ કામ આઠ દિવસમાં પૂરું કરે છે તે જ કામ ચાર પુરુષ અને ચાર સ્ત્રીઓ છ દિવસમાં પૂરું કરે છે તો આ જ કામ પૂરું કરતા બે પુરુષ અને ચાર સ્ત્રીઓને કેટલો સમય લાગશે ચાલો સમજી આ પ્રશ્નને કઈ રીતે આપણે કરીશું જુઓ કે છે ત્રણ પુરુષ અને ચાર સ્ત્રીઓ એક કામ બરાબર આઠ દિવસમાં પૂરું કરે છે રાઈટ ત્રણ મેન અને ફોર વુમન કેટલા દિવસમાં ભાઈ આઠ દિવસમાં ઠીક છે આઠ દિવસમાં એટલે આપણે ગુણાકર્મ આવી રીતે આઠ લખીશું પછી કે છે ચાર પુરુષો અને ત્રણ ચાર સ્ત્રીઓ છ દિવસમાં કે ભાઈ ફોર મેન પ્લસ સિક્સ ફોર વુમન બરાબર તો આ જ કામ પૂરું કરતા બે પુરુષ પુરુષો અને ચાર સ્ત્રીઓને કેટલો સમય લાગશે હવે સૌથી પેલા તો શું જરા ગુણાકાર અહીંયા બધું કરી કરીએ એટલે ક્યાંક પેલા તો અહીંયા ઉડાઈ દઈએ કે આના અર્ધા ચાર કર લો આના અડધા ત્રણ કર લો રાઈટ ચાર તરી બાર વધતા ચોખ્ખું ચોખ્ખું સોળ ડબલ્યુ ચાર તરી બાર ચાર તરી બાર અહીંયા ડબલ્યુ રાઈટ તો હવે શું થશે ભાઈ તમારું અહીંયા ભાગાકાર કરીશું તો બધી વાર્તા પતી જશે બાર એમ તો અહીંયા જ આવી ગયા રાઈટ ચો બારેમ બારેમ તમારા જતા રહેશે અને સોળ ડબલ્યુ માઇનસ બાર ડબલ્યુ ઇઝ ટુ ઝીરો તો ફોર ડબલ્યુ ટુ ઝીરો બરાબર તો ચાર છેદમાં જતા રહેશે ડબલ્યુના અરે ઝીરોના છેદમાં અને છેદમાં શું રહેશે અહીંયા એમ રહેશે રાઈટ એમ તો છે જ ભાઈ આપણા તો શું કહેવાય કે ભાઈ જ્યારે મેન ચાર હશે મેન અને વુમનનો રેશિયો છે એ વુમન અને મેનનો રેશિયો છે ઝીરો જેમ ચારનો છે બરાબર મેન અને વુમનનો જે રેશિયો છે ને એ ઝીરો જેમ ચારનો રેશિયો છે તો આપણે કહીએ કે ભાઈ આ લોકોએ કુલ કાર્ય કેટલું કર્યું હશે તો એ તમારે આવી રીતે ગૂતવું પડે કે ભાઈ આઠ કૌશમાં ત્રણ એમ વત્તા ફોર ડબ્લ્યુ આનો મતલબ એ છે કે ચાર મેને બરાબર વુમન કેટલી રહેશે ઝીરો રહેશે શૂન્ય થઈ જશે તો અહીંયા આઠ કૌશમાં ત્રણ મેન કેટલા છે આપણે કીધું ચાર રાઈટ ફોર વુમન કેટલા છે ભાઈ શૂન્ય તો આઠ કૌશમાં ચાર તરી બાર વધતા ચાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો થઈ જશે તો બાર વધતા ઝીરો એટલે બાર અને બાર ઇઠ્ઠા કેટલા તમને મળશે અહીંયા છન્નું નાઇન્ટી સિક્સ તો કાર્યક્ષમતા લોકોની કેટલી છે કુલ કાર્ય કુલ કાર્ય છે એ લોકોનું એક બારો ગણતરીમાં લોચા થયા છે આ રીતે નહી કરીએ

કુલ કરીએ બરાબર એટ કૌશમાં થ્રી એમ પ્લસ ફોર ડબલ્યુ તો આઠ કંશમાં ત્રણ વુમન કેટલા છે ભાઈ આઠ છે વધતા ફોર શૂન્ય રાઈટ હવે આઠ કૌશમાં આઠ તરીકે ચોવીસ વધતા શૂન્ય આઠ અહીંયા ચોવીસ રાઈટ ચોવીસ એકઠા કેટલા થશે તો આઠ ચોક બત્રીસ અહીંયા કરું છું આઠ ચોક બત્રીસ ત્રણ આઠ દુ સોળ સોળ વત્તા ત્રણ કરો એટલે તમને કેટલા મળશે અહીંયા વન નાઇન્ટી ટુ એકસો ને બાણું તો એકસો બાણું તો તમને શું મળે છે કુલ કાર્ય મળે છે રાઈટ એકસો બાણું તમને કુલ કાર્ય મળે છે તમારે જે શોધવાનું છે બે પુરુષ અને ચાર સ્ત્રીઓ તો બે પુરુષ પુરુષને શું કરીશું આપણે આઠ અહીંયા લખીશું વત્તા ચાર સ્ત્રીઓ સ્ત્રીઓ કેટલી શૂન્ય થઈ જશે તો આઠ દુ કેટલા થાય સોળ વત્તા શૂન્ય તો આપણને કેટલા મળે છે અહીંયા સોળ મળે છે હવે તમારે શું કરવાનું છે કે એકસો બાણું ભાગ્યા સોળ કરવા પડશે તમારે દિવસ ગોતવા હોય કુલ કાર્ય છે એકસો બાણું અને ભાગ્યા સોળ કરવા પડશે તો આઠ દુ સોળ અહીંયા આઠ દુ સોળ ત્રણ વધ્યા આઠ ચોક બત્રીસ અને ચોવીસ ભાગ્યા બે એટલે બાર દિવસ તો ડી તમને અહીંયા જવાબ મળશે ભાઈ બાર દિવસ ડી તમને અહીંયા આન્સરમાં આવશે બાર દિવસ ઘણો લાંબો દાખલો છે તમારી પરીક્ષાની અંદર આવવાના ચાન્સીસ બહુ ઓછા છે તમારા પરીક્ષામાં પૂછાય તો એવા તો ચાન્સીસ બહુ ઓછા દેખાય છે કે આવા ક્વેશ્ચન તમારા પરીક્ષામાં આવશે આવા પ્રશ્ન પરીક્ષામાં આવશે એવી બરાબર છે બહુ છે કારણ કે ગણતરી બહુ લાંબી છે અંદર ચાલો ઓકે તો આ છેલ્લો ક્વેશ્ચન જ હતો અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ આવું બધું એક્ઝામમાં ના કરાય સર તમે હા ખબર છે ધર્મેશ એટલે તો મેં કીધું ભાઈ કે ભાઈ લાંબો દાખલો છે ચાલો તો ટેલિગ્રામ ચેનલ છે ભાઈ આપણી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન જીપીએસસી બરાબર એ બધાએ જોઈન કરી લેવાની છે જેને પણ જોઈન નથી કરી અને યુટ્યુબ ચેનલ પણ આપણે જોઈન કરી લેવાની છે સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે મળીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ